માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10:30 અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને કામ ચાલુ કરી દીધું છે. ડાયમંડ ચઢાવવા બેસી ગયા છે. જો આ બધા જો ડાયમંડનું કામ કરે ને પેર ખાઈ છે. અને પૂજા દીદી ડાયમંડ ચઢાવવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ પૂજા દીદી. ગુડ મોર્નિંગ બગુ. મીરા ને પૂરી બે રમે છે. મીરા તારા આજે સ્કૂલે નથી જવાનું આંગણવાડી? શેની રજા? હવે તો વેકેશન ખુલી ગયું છે 7-8. હવે ખુલી ગયા. કાલથી મીરા ને સ્કૂલે જવાનું છે. બાય બાય. હાલો, બાકી ગયા છે 12:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા બપોરા કરવા બેસી ગયા છે. તો હાલો બધા બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4 અને જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને મેથી આવી ગઈ છે. કોથમીર જો આજ તો સરસ મજાનું આવી ગયું છે અને પાલક ને મૂળા આવી ગયા છે અને લીમડો આવી ગયો છે અને આજ તો ડુંગળી એવી છે સરસ મજાની અને જો આદુ લીંબુના તગારા ભરાઈ ગયા છે અને સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને મીરા જાય છે દૂધ લેવા. કા મીરા? હા. બાય બાય. બાય બાય. પૂજા દીદી આજે બનાવવાના છે. પૂજા દીદી હું બનાવવાનો? જો પૂજા દીદી વઘાર ખીચડી બનાવે, રોટલી નથી બનાવતો. વઘાર ખીચડી બનાવે, મારે બનાવવાનું છે શાક. અને મીરા છોકરી નિકિતા એ મેળામાં ગઈ હતી એટલે મીરા આટું ઘેને કબાટ લઈને આવી છે. ગિફ્ટ મીરા કબાટ તો ખોલ. ખોલ એનો કબાટ એને ખબર નથી કઈ ચાવી છે. બે ચાવી છે. હાલો હવે કબાટ ખોલે. કબાટ ખુલી ગયો છે. તિજોરીમાં કાઈ છે નહીં, ખાલી કમે પણ મસ્ત થાય છે. તમે ત્રણેય બેનો રસોઈ બનાવવા આવી ગઈ છે. બગુ બનાવે છે રોટલી. કેમ બગુ, કેવી મજા આવે રોટલી બનાવવાની? આજે પહેલી વાર બગુ રોટલી બનાવવા આવી છે અને પૂજા દીદી વઘારે છે ખીચડી. તેલ નાખ્યું ને એમાં ડુંગળી ને બટેટા ને એવું નાખી દીધું છે અને હવે નાખીએ છે હળદર. બહુ જાજી ન નાખતા. અને બગુ બેન ની રોટલી તમે જોઈ શકો છો. અને હવે નાખે છે મીઠું અને ગરમ મસાલો. હાલો, જો પેલા આપણે ડુંગળી ટમેટા ને ડુંગળી બટેટા ને તેલમાં સળવા દઈશું થોડીક વાર અને પછી જો આ ખીચડી ભેરવીએ અને ધોઈ નાખીએ એ આપણે નાખવાની છે આમાં અને પછી આપણે વઘારેલી મસ્તની ખીચડી રેડી થઈ જશે એટલે પછી આપણે વારો કરવા બેસી જશું. બગુબેન તમને કેવું ફીલ થાય છે રોટલી બનાવવામાં? કેમ નથી આવડતી? હવે તમારે જ રોટલી બનાવવાની છે. કાય આવું એટલે આવી જાજો સાંજે રસોઈ બનાવવા તમે. ના હું તો હવે હું રસોઈ નહીં બનાવ. હા જે તારો વારો જાય રસોઈ બનાવવા. અને પૂજા દીદી નાખે છે મરચું. આટલું કહે આટલું બધું ના ખાય. તીખી તીખી થઈ જશે. એ નાખે છે ખીચડી પહેરવેલી એટલે બનાવેલી નથી સાદી. નાખો ને ગાયમ ગાય સાંધી લે મરી જાય સરસ. જો હવે ખીચડી ને બટેટા ને ડુંગળી ને બધા મિક્સ કરે છે
અને હવે પાણી નાખી દેવાનું છે અને સીટી પડે એટલે આપણી ખીચડી તૈયાર થઈ જશે. એટલે પછી આપણે વારું કરવા બેસી જઈશું. બની ગઈ છે તીખી, ઢાંકી દીધું છે એટલે સીટી પડે એટલે આપણી ખીચડી થઈ જશે રેડી. અને બગમે હવે કેટલી રોટલી કરવાની તમારે બાકી છે? 1, 2, 3, 4, 5 રોટલી તમારે બાકી છે કરવાની. જલ્દી જલ્દી કરો, આપણે વારું કરવા બેવાનું છે. આલે આ કચરો નાખીએ અને આ બે રમે હે. હમણાં ફટાફટ હું શાક બનાવું છું, પછી આપણે હે ને વારું કરવા બેસીશું. હાલો, વર્ષા રોટલા કરવા બેસી ગઈ છે. મેં ના પાડી તો એને રોટલા જ કરવા છે, શાક વગાડવાનું પણ નહીં. ઈ કામ ન કરવું, એને રોટલા જ બનાવવા હોય. બેસી ગઈ રોટલા બનાવવા. અને એવડો નાનો આમ તો રોટલો બનાવે છે, કોણ ખાઈશે? તારા ખાવા માટે નથી બનાવવાનું, પપ્પાને ખાવા બનાવ. આવડો રોટલો કોઈ ન થાય. પપ્પા ખાઈ લેશે, પપ્પાને થઈ જશે, સમજુ કે? આવડા રોટલા કરવા મેં ના પાડીએ તો એવડા રોટલા કરે. મોટો રોટલો કરવાનો હાથમાં નથી રહેતો. આવડો રોટલો શાક બનાવવાનું કીધું તો શાક બનાવવાનું ના પાડી. મોટો ફાવડા જેવો ન કરવાનો. પડી એ પડી ગયું નીચે. જો 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 કીધું ને પડી. હવે ત્યાં ચાંદવા મળશે. એ આવું આજો આજો રોટલા આયા કાંઈ ન હોય. આવું કરવાનું રોટલો ચાંદવા મંડી છે. જો તો વચારે આવું ચાલુ. હમણાં પડી જશે મૂક ને નીચે રાખને. રોટલો નાખે અને આ શાક વઘારે. કેવું વઘારશે શાક? હા નાખી દે, ઈ જ નાખો. બીજું શું લોટ નાખવા? તો લોટ નાખ દે. પૂજા દીદી ને રાંધતા હાલ આવે તો પછી અમે રાંધવા આવી તો જેવો બને એવું બધું ખાઈ લેવાનું. બધું શીખાય થોડી કરવાનું. કાગાઈ સારું બનાવવાનું મેં તો કીધું તું બનાવું, પણ તમે સમજો જ નહીં. તો જેવું આવડે નારે નાખ તેવું મળી દી. ઠીક છે, મેં અમે કીધું ને કે અમે બધા એને રાંધી માંજી દીદી રહે ને. અમે એમ કીધું કે તમારા ગામના છે, અમે બધા રાંધી. તો પૂજા દીદી એમ બધા ઘણા પૈસા ભેગા કરી લીધા એટલી વાર માં આખાનું ભરાઈ ગયું છે. હવે ચિલ્લર રૂપિયા રૂપિયા ના ચિલ્લર નહીં ખાય. આમ જો આખું ખાનું ભરી લીધું છે. ઓહો, અલમારી તમારી ભરાવા એવી લાગે. જોવા તો દે કેટલા પૈસા ભેગા થયા, કેટલા પૈસા ભેગા થઈ ગયા. આમ જો કેટલા ખાયરા, કેટલા ઘણા પૈસા ખાયરા. એક આ બાજુ આવી ગયું, એક અહીંયા આવી ગયું. આ તિજોરી માંથી તો ઘણા પૈસા નીકળ્યા છે આ વેલ ને. આહા, આમ જો કેટલા બધા પૈસા નીકળ્યા. જો રોટલા બગાડ્યા મને ખબર જ હતી. લોઢીમાં રોટલા સોરી ગાઈસ, લોઢીમાં રોટલા સારા નહોતા, પણ સાવળી શાક બનાવે. આજે રવિવાર નથી મને પપ્પાએ સારું શાક લાગતું નથી. આજે રવિવાર છે એટલે સાવળી ન મળે એટલે આપણે લોઢી. હવે રે પૂજા દીદીએ સાવળી તોડી નાખી. મેં નથી તોડી. એ તમારે ચાવી તો બંધ કરો. મીરા ઊભું રાખવાનો હોય ચાવી તો બંધ કર. મીરા પૈસા નાખવા માંડી છે એની તિજોરીમાં. જો રૂપિયા સિક્કા કેટલા બધા હાથમાં છે અને નાખે એક પછી એક.
કબાટ પણ એમ હેવો મોટા કરાઈ ગયા હે. પૈસા ભર દીધા, હવે બસ બંધ રાખવાનું હોય. વાગી ગયા છે 9:30 અને વારુનો ટાઈમ થઈ ગયો છે અને બધા વારુ કરવા બેસી ગયા છે અને હું વારુ કરવા બેસી જાઉં. તો હાલો બધા વારુ કરવા. હાલો બધા વારુ કરવા બેસી ગયા છે. મીરા કેવી કીધી બેની છે, મસ્ત. મીરા બધા વારુ કરવા બેસી ગયા છે. તો હાલો બધા વારુ કરવા. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.